मित्रों, मारु नाम रिकिन भाई प्रजापति, लक्ष स्कूल ऑफ साइंस बमाणा। अपने 11मा धोरणनी अंदर नामाना मूल तत्वोमां पहेलुं चेप्टर शीखी रह्या छीए, जेनुं नाम छे हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दो। आजे आगळ एक मुद्दो नवो जोईए तो ए छे खातुं। शब्दले खरा खातुं एटले जमवानी वात नथी, खातुं एम एटले खातुं एवुं अर्थ। खातुं एटले शुं? तो जेते वस्तु के व्यक्ति ने लगता कोई वस्तु होय, का तो कोई व्यक्ति होय, एने लगता बधाज व्यवहार, जितला व्यवहार आखा वर्ष दरमियान थया होय, एटले बधाज व्यवहारो हिसाबी चोपड़ामां, एटले आपणे जेमां हिसाब लखीए छे ए चोपड़ामां एक ज जग्याए नोंधाय, एक ज जग्याए नोंधवानुं अने તેનો સારાંશ કાઢવામાં આવે તો એને કહી શકાય ખાતું। એક ઉદાહરણ લઈએ તો તમને વધારે થોડું ક્લિયર થશે। સમજો, એક તો છે આપણું રમણભાઈનું ખાતું, તારીખા દોરાયને વિગત રકમ રૂપિયા, વિગત રકમ આ રીતના દોરી દેવા। હવે સમજો, એમને પહેલા મહિનામાં ખરીદી કરી હોય, तो पहला महीना खरीदी करी, तीजा महीना खरीद खाते 25,000, फरी आठमा महीना खरीदी करी तो खरीद खाते 45,000। आने खाली त्रण ज व्यवहारों कह, बाकी अपनी दुकान छे દુકાનની અંદર એક વર્ષમાં એક ગ્રાહક ઘણી બધી વાર આવતો હોય, એટલે લગભગ 50-60 વખત પણ આવતો હોય છે। તો આટલી બધી વખત આપણે દુકાન આવ્યો હોય તો એ વ્યક્તિએ આપણી પાસેથી કેટલું ખરીદ્યું, આપણને કેટલા રૂપિયા ચૂકવ્યા, ક્યારે ચૂકવ્યા, એ બધું જ આપણને એક જ જગ્યાએ મળી રહે, આને કહેવાય ખાતું। આમે વ્યક્તિને લગતું રહ્યું, સેમ વસ્તુ પણ આવી શકે, કમિશન હોય, પગાર હોય, ખરીદી હોય, વેચાણ હોય, એને લગતું ખાતું, એટલે એક જ જગ્યાએ નોંધવાનું। એનો સારાંશ, સારાંશ તરીકે સામે એને પૈસા ચૂકવ્યા હોય તો ટોટલ એનો થાય 45,000, 50,000, 70,000। તો એક વર્ષ રોયા આવે 6 મહિના પછી, થાય આપણને કે મારે કેટલા પૈસા બાકી છે, ટોટલ ઘણો છું, તો 90,000 રૂપિયા બાકી છે, અને સામે એને રોકડા કેટલા આપે છે તે જોઈ લેવાનું, તો એને રોકડા આપ્યા છે 40,000। ઉદાહરણ, 50,000 રૂપિયા ભાઈ તમારા બાકી છે। મેં ખાલી મહિનાના 3 મહિનાના 3 ટ્રાન્ઝેક્શન જ કર્યા, બાકી આપણે એક વર્ષમાં ઘણા બધા 30 ટ્રાન્ઝેક્શન પણ હોય શકે, 300 ટ્રાન્ઝેક્શન પણ વ્યવહારો હોય શકે છે। તો એ બધાના સારાંશ કરવામાં આવે, એટલે ફરી હવે ખાતાની વ્યાખ્યા ફરી વાંચીને ખ્યાલ આવે, કોઈ વસ્તુ અથવા જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા બધા જ વ્યવહાર, જે વસ્તુ હોય કા તો વ્યક્તિ, મેં અહીંયા રમણભાઈ વ્યક્તિ લીધું, એને લગતા બધા જ વ્યવહાર હિસાબી ચોપડામાં એક જ જગ્યાએ નોંધવાનું, એટલે એક જ જગ્યાએ બધા નોંધે, અને તેનો શું કાઢવામાં સારાંશ, આ સારાંશ કાઢે કે 50,000 બાકી છે, આ સારાંશ કાઢે, તેને ખાતું કહે છે। પછી પરીક્ષામાં પૂછાતું હોય છે જથ્થાત્મક માહિતી એટલે શું, તો જથ્થાત્મક માહિતી આપણે શબ્દ આપણે જથ્થો વપરાશમાંથી લેવાનું, જથ્થો એટલે ક્વોન્ટિટી પણ નથી લેવાનું, પણ એકાઉન્ટની અંદર જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી। એનું કેમ આંકડાકીય માહિતી કહ્યું, એનું કારણ એ છે કે ભાઈ હિસાબોમાં જે તમે નોંધો છો એ નાણાંના સ્વરૂપે નોંધે, નાણાં એટલે પૈસા અનુસંધાન। સમજો, મેં લખ્યું ખરીદી 20,000, 20,000 એટલે નાણા, 20,000 રૂપિયા, તો આ નાણાંના અનુસંધાનમાં લખાય, મેં કેટલા કિલો ખરીદી, કઈ કઈ વસ્તુ ખરીદી એ મેં નહીં લખ્યું કે ભાઈ 5 કિલો ચોખા ખરીદ્યા, 10 કિલો મોરસ ખરીદી, એવું મેં નથી લખ્યું, મેં સીધું પૈસા લખ્યા નાણા, ભાઈ આ 20,000 અને 25,000 અને 45,000, તો સીધા મેં નાણા લખેલા છે, એટલે કે નાણાના સ્વરૂપે નોંધાતું હોવાને કારણે એને જથ્થાત્મક માહિતી કહે છે। આ પરીક્ષામાં મારી ઘરે પૂછાતું હોય છે, તો એક આ બાબત થોડી ધ્યાન રાખવાની હતી। એના બીજે પૂછાતું હોય છે પરીક્ષામાં કે નામું રાખવાથી કોના પર નૈતિક અંકુશ રાખી શકાય છે, કે તમે આવા હિસાબો લખો તો હિસાબો લખવાથી કોના પર કંટ્રોલ રાખી શકાય, અંકુશ રાખી શકાય, તેનો એમસીક્યુ જવાબ આવે છે
કર્મચારીઓ પર કે આપણીમાં જે કર્મચારીઓ કામ કરતા હોય એ કર્મચારીઓ પર તમે અંકુશ રાખી શકો તમને ખબર પડે પણ મેં કર્મચારીઓને કેટલા રૂપિયા આપેલા અને કર્મચારીઓ કેટલા રૂપિયા વાપર્યા તેમના આટલે પાસે વધવા જોઈએ દાખલા કે કોઈ કર્મચારીને આપણે આપ્યા હોય 1 લાખ और ये कर्मचारी 80,000 रुपया ने खरीदी करी तो 1 लाख में तेने 80,000 आप्या छे तो 20,000 रुपया ने पासे वधवा जोई पण हिसाब लखी तो आपने खबर पड़े के आटला वधवा जोई तो हिसाब लखवाथी आपणे कर्मचारी पर अंकुश राखी सकीए छी एक कंसेप्ट आ आगळ एक नव कंसेप्ट छे ए छे हिसाबी पद्धतिना प्रकारो हिसाबी पद्धति आपणे हिसाबो लखवाना ये कई कई पद्धति तुम लखी सको छो तो हिसाबी पद्धति ना बे प्रकार छे एक वाक्य में पूछे सके हिसाबी पद्धति ना कितना प्रकार छे कया कया तो बे प्रकार आवे पहले एक प्रकार देशी नामा पद्धति देशी नामा पद्धति और बीजो शब्द छे द्विनोदी नामा पद्धति तुम जो मात्र बे शब्द पर लेके द्विनोदी लाल कूठा ना चोपड़ा हो हिसाब लखे दोरी घनी तब जो आ चोपड़ा जो जोया हो देशी नामा पद्धति ना चोपड़ा लाल कूठा अंदर कोला चोपड़ा हो सड़ पारेला हो तुम जो दुकान में जोया हो खूब महत्व मुद्दो आ प्रश्न पूछी सके एवं प्रश्न पूछी सके कि हिसाबी पद्धति में कई पद्धति प्राचीन पद्धति है प्राचीन एट जूनी पुरानी पद्धति कई है तो नाम पर खबर देशी नामा प्राचीन पद्धति पूछे तो देशी नामा पद्धति पूछे परीक्षा में कि हिसाब लखवानी आधुनिक पद्धति कई अत्यारे जो उपयोग में आती है पड़ती आधुनिक पद्धति तो द्विनोदी नामा पद्धति अलबत्त हजू पण घणी बधी दुकानों में आ रीतना लखवामां आवे छे आनो उपयोग कोण करे छे एकाकी वेपारी पेढ़ी एकाकी वेपारी शब्द एकाकी एक जन धंधो करता है दुकान एक मालिक हो व्यक्ति धंधो करते हो तो ये व्यक्ति हिसाब के लखवाना तो देशी नामा पद्धति बदला बीजो कंसेप्ट है भागीदारी पेढ़ी भागीदारी पेढ़ी में शू हो त्रण चार व्यक्तिओ भेगा त्रण चार व्यक्ति भेगा धंधो चलवे तो एना हिसाबों आ मुजब आप लखाता ઘણી વાર એવું હોય કે આ ત્રણ ચાર ભાઈબંધો હોય અને ભેગા થઈને પતંગની દુકાન શરૂ કરે ઉત્તરાયણ પર દિવાળી આવે તો ફટાકડા વેચે ત્રણ ચાર જણ ભાઈ ધંધો કરે ભાઈ જે કઈ નફો થાય બધા વચ્ચે વહેંચી લેતા હોય છે એ થઈ ગઈ દેશી નામા પદ્ધતિ એવું પણ પૂછી શકાય કે ભાઈ દેશી નામા પદ્ધતિનો ઉપયોગ કઈ પેઢીઓ કરે છે કોણ કરે છે તો એકાકી વેપારી પેઢી અને બીજું ભાગીદારી પેઢી એક આ બાબત પછી એક આ પૂછી શકે દ્વિનોદી નામા પદ્ધતિનો જન્મદાતા કોણ જન્મદાતાને શરૂઆત કરનાર કોણ ઇટાલીનો લ્યુકા પેસિઓલી ઇટાલી યુરોપની અંદર આવેલો દેશ તો ઇટાલીની અંદર એ વ્યક્તિ થઈ ગયો લ્યુકા પેસિઓલી તો એ વ્યક્તિએ દ્વિનોદી નામા પદ્ધતિની શરૂઆત કરી આગળ એક કન્સેપ્ટ છે દ્વિનોદી નામા પદ્ધતિના ધોરણો કયા કયા તો કયા કયા ધોરણે હિસાબો રજૂ કરી શકાય ત્રણ ધોરણે વેપારી ધોરણે બીજું રોકડ ધોરણે ત્રીજું મિશ્ર ધોરણે પાછળ ધોરણે શબ્દ છે આગળનો શબ્દ બદલાય છે વેપારી રોકડ મિશ્ર ધોરણે વેપારી ધોરણે એ પ્રચલિત છે પ્રચલિત અત્યારે ઘણા બધા લોકોનો ઉપયોગ કરે છે પ્રચલિત છે રોકડ ધોરણે આનો મર્યાદિત ઉપયોગ થાય છે ઉપયોગ કરે છે પણ બહુ ઓછા લોકો ઉપયોગ કરે છે મર્યાદિત ઉપયોગ થાય છે અને મિશ્ર ધોરણ પ્રચલિત છે જ નહીં લગભગ કોઈ ઉપયોગ કરતું નથી પછી આની અંદર શું આવે તો ચાલુ વર્ષના ખર્ચા આવકો મિલકતો અને દેવા હિસાબમાં લખાય ચાલુ વર્ષના એટલે કાં લખાય અત્યારે 2020 ચાલે છે
तो 2020 ની અંદર જેટલા ખર્ચાઓ થયા હોય, 2020 માં જેટલી આવકો થઈ હોય, 2020 માં આપણી પાસે જેટલી મિલકતો હોય અને 2020 માં જેટલું આપણું દેવું હોય એ આ પદ્ધતિમાં લખાય. જ્યારે રોકડ ધારણ શું હોય, બધું આવી જાય, ગત વર્ષનું આવે, ચાલુ વર્ષનું આવે અને આવતું વર્ષનું આવે. ઉદાહરણ તરીકે અત્યારે 2020 ચાલે છે, તો ગત વર્ષ એટલે 2019, આવતું વર્ષ એટલે 2021, એટલે કે 2019, 2020, 2021 આ ત્રણ વર્ષ થયા. તો આ ત્રણે ત્રણ વર્ષના ખર્ચાઓ લખાય, આ ત્રણે ત્રણ વર્ષની આવકો લખાય, આ ત્રણે ત્રણ વર્ષની મિલકતો લખાય અને આ ત્રણે ત્રણ વર્ષના દેવા લખાતા હોય છે. આપણે ભારતની જે કંપનીઓ છે એ વેપારી ધોરણે હિસાબો તૈયાર કરતી હોય છે. વધુ આપણે પછીના લેક્ચરમાં જોઈશું.